નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે આ જોઈશું કુલ 100 પ્રશ્ન, જે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળને લગતા પ્રશ્નો છે. તો આ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય તેવી શક્યતા છે, તો આપણે ચેક કરી લઈ પ્રશ્નો અને એના જવાબ, જેથી તમને જો આમાંથી કોઈ પૂછાઈ જાય તો લાભ થઈ જાય. બરાબર, સમય બગડવા જોઈએ. આપણે પહેલો પ્રશ્ન, વિશ્વ પૃથ્વી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો એ છે 22 એપ્રિલ. આ રીતે સર્કલ કરી દઉં. બરાબર, એટલે તમને ખ્યાલ પડી જાય. પ્રશ્ન બીજો, ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલામાં ફેરવાઈ જાય છે? એ છે કોલક નદી. પ્રશ્ન ત્રીજો, દાંતીવાડા ખાતે કઈ નદી પર ડેમ બાંધવામાં આવ્યો છે? એ નદી છે બનાસ નદી. પ્રશ્ન ચોથો, સ્તંભિત તીર્થ કયા શહેરમાં પૌરાણિક નામ છે? એ છે ખંભાતનું. પ્રશ્ન પાંચ, જો કોડ 3, 4, 5 તથા 6 નો અર્થ ક્રમશઃ 0, 4, 10 અને 18 છે, તો કોડ 7 નો અર્થ શું થશે? તો એ થશે 28. પ્રશ્ન છઠ્ઠો, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે? એ છે કલમ નંબર 123. પ્રશ્ન સાતમો, ભારતના બંધારણમાં સમજાવવામાં આવેલી કટોકટીની સંકલ્પના કયા દેશમાંથી લેવામાં આવી છે? તે છે જર્મની દેશમાંથી. પ્રશ્ન આઠ, અંગ્રેજ શાસન પહેલા કયા રાજ્યની શાલ વિશ્વભરમાં જાણીતી હતી? તો એ હતી કાશ્મીરની શાલ. પ્રશ્ન નવ, એક છોકરી તરફ ઇશારો કરતા રાજેશે કહ્યું કે તે મારા પિતાના જમાઈની એકમાત્ર પુત્રી છે, તો તે છોકરી રાજેશને શું થઈ? તો એને થઈ ભાણેજ. પ્રશ્ન દસ, અમદાવાદને ધૂળિયું શહેર તરીકે ઓળખાવનાર કોણ છે? તો એ છે જહાંગીર. પ્રશ્ન અગિયાર, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે 21 માર્ચના રોજ. પ્રશ્ન બાર, કિમિયોથેરપી કયા રોગની સારવારમાં કરાય છે? તો એ છે કેન્સરની. પ્રશ્ન તેર, પથ્થરની ભૂમિ આવો અર્થ ધરાવતું ગુજરાતનું શહેર જણાવો, જે પથ્થરની ભૂમિ છે એ છે ધાંગધ્રા. પ્રશ્ન ચૌદ, મર્ક્યુરીની અસરથી કયો રોગ થાય છે? જવાબ મીનામાટા. પ્રશ્ન પંદર, અલાઉદ્દીન ખિલજીએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું? હેતુ કર્ણદેવ વાઘેલાના વખતમાં. પ્રશ્ન સોળ, ઐતિહાસિક સ્થળ લાખા બાવળ ક્યાં જિલ્લામાં આવેલું છે? આવેલું છે જામનગર જિલ્લામાં. પ્રશ્ન સત્તર, આઈપીસી કઈ કલમ મુજબ રાજદ્રોહનો ગુનો લાગુ પડે છે? તો એ છે 124મી એ કલમ. પ્રશ્ન અઢાર, આઈપીસીની કઈ કલમમાં લૂંટની વ્યાખ્યા છે? એ છે 390 કલમમાં. પ્રશ્ન ઓગણીસ, ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે ઘડવામાં આવ્યો? તો એ ઘડવામાં આવ્યો છે 1986માં. પ્રશ્ન વીસ, વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?
તો વાહનોમાં બહિર્ગોળ દિશાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 21. મારી આંખે કંકુના સૂરજ એ કાવ્યના કવિ કોણ છે? એ છે રાવજી પટેલ. પ્રશ્ન 22. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? એમાં કુલ હોય છે ઓછામાં ઓછા 8 સભ્યો. પ્રશ્ન 23. જિલ્લા પંચાયતના કારોબારી અને વહીવટી વડા કોણ હોય છે? એ હોય છે DDO. પ્રશ્ન 24. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? રાજ્ય છે મધ્યપ્રદેશ. પ્રશ્ન 25. ચેટીચાંદ કયા ધર્મનો તહેવાર છે? તે આવે છે સિંધી. પ્રશ્ન 26. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? તો એ છે કેરળનો. પ્રશ્ન 27. કોમ્પ્યુટરમાં રિફ્રેશ કરવાની શોર્ટકટ કી કઈ છે? એ છે F5, ફંક્શન કી 5. પ્રશ્ન 28. મોરારજી દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે? તે આવેલ છે અમદાવાદમાં. પ્રશ્ન 29. ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ છે બેડમિન્ટન. પ્રશ્ન 30. વિલિંગ્ટન ડેમ ક્યાં આવેલો છે? તે આવેલો છે જૂનાગઢમાં. આ ઠ થઈ ગયો છે પણ અહીંયા જૂનાગઢ, બરાબર. પ્રશ્ન 31. ભારતીય બંધારણમાં કયા ભાગમાં પંચાયતી રાજનો ઉલ્લેખ છે? તે છે ભાગ 9માં. પ્રશ્ન 32. ભારતીય બંધારણની કઈ કલમમાં 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે? તો આવે છે 32મી. પ્રશ્ન 33. અપીલ કરવાનો અધિકાર CRPCની કઈ કલમમાં છે? એ કલમ નંબર 372માં આપેલો છે. પ્રશ્ન 34. મીઠાનું રાસાયણિક અણુસૂત્ર શું છે? તો એ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. પ્રશ્ન 35. ફોસ્ફરસનું કયું સંયોજન ઉંદર મારવાની દવામાં બનાવવામાં વપરાય છે? એ આવશે ઝીંક ફોસ્ફાઇડ. પ્રશ્ન 36. પ્રિન્ટ કોપી કેવી હશે તે જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તે આવે છે પ્રિન્ટ પ્રિવ્યૂ. પ્રશ્ન 37. શાંતિથી અને શસ્ત્રો વગર ભેગા થવાથી આઝાદી ભારતના બંધારણમાં કઈ કલમમાં છે? તો એ કલમ નંબર છે 19(1)(ב) વિભાગમાં. પ્રશ્ન 38. રાષ્ટ્રીય પર્યાવરણ સંશોધન સંસ્થા ક્યાં આવેલ છે? તો એ આવેલ છે નાગપુરમાં. પ્રશ્ન 39. બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન કરવામાં આવ્યું છે? તો આવું છે 7મી કલમમાં, બરાબર. પ્રશ્ન 40. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો એ છે 8માં પરિશિષ્ટમાં. પ્રશ્ન 41. હૃદય ત્રિપુટી કોની કૃતિ છે? તો એ છે કલાપીની. પ્રશ્ન 42. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય છે? તો એ છે 368ની કલમમાંથી. પ્રશ્ન 43. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું? તો એ છે સુરત ખાતે, ગુજરાતનું. પ્રશ્ન 44. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર
ક્યાં આવેલું છે? તો એ આવેલ છે હિંગોળ ગઢમાં, હિંગોળ ગઢ. પ્રશ્ન 45, રાષ્ટ્રીય સેવક સ્વયંસેવક સંઘ એટલે RSSના સ્થાપક કોણ છે? તો છે ડોક્ટર હેડગેવાર. પ્રશ્ન 46, સમ્રાટ અશોકનો અશોક કોનો પુત્ર હતો? સમ્રાટ અશોક છે એ કોનો પુત્ર હતો? તે છે બિંદુસારનો. પ્રશ્ન 47, એસી કોમા ઇજી કોમા આઈ કે કોમા એમ ઓ કોમા ક્યુ એસ કોમા, તો હવે એ શ્રેણીમાં શું લાગુ પડશે? તો એમાં આવશે UW. પ્રશ્ન 48, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારની સંખ્યા કેટલી છે? તો એ છે કુલ 6. પ્રશ્ન 49, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિક સમાન છે? એ કેમાં કીધું છે? તો એ 14 નંબરમાં. પ્રશ્ન 50, કોલકાતા કયા રાજ્યમાં આવેલ છે? તે આવેલ છે પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન 51, તમે 100 ચીકુ ભરેલી એક થેલીમાંથી 30 ચીકુ લઈ લો તો તમારી પાસે કુલ કેટલા ચીકુ હશે? તો તમારી પાસે હશે કુલ 30. તમે 100 ચીકુ ભરેલી થેલીમાંથી 30 ચીકુ લઈ લો તો તમારી પાસે કેટલા ચીકુ હોય? તમારી પાસે 30 ચીકુ આવે ને, થેલીમાં કેટલા વધે એમ નક્કી કીધું, તમારી પાસે કેટલા હોય? તો 30 ચીકુ હોય. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન 52, પીળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલ છે? તો એ છે તેલીબિયા ઉત્પાદન સાથે. પ્રશ્ન 53, સંજુએ મહેશનું ખૂન કરીને કોઈ ગુપ્ત જગ્યાએ રાખ્યો છે તો IPC મુજબ કઈ કલમ દ્વારા ગુનો બને છે? તો એ છે કલમ 365 પર દ્વારા. પ્રશ્ન 54, સમતા સ્થળ કયા મહાપુરુષનું સમાધિ સ્થળ છે? તો એ છે જગજીવન રામનું. પ્રશ્ન 55, કયા દિવસને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવાય છે? તો એ છે 8મી મે. પ્રશ્ન 56, ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌ પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો એ હતા ધૂમકેતુ. પ્રશ્ન 57, યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? તે આવેલ છે ન્યૂયોર્કમાં. પ્રશ્ન 58, રેડિયો એક્ટિવિટીનો પ્રામાણિક એકમ જણાવો. તો એ છે ક્યુરી. પ્રશ્ન 59, કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે? તો એ છે કોફીના. પ્રશ્ન 60, રાજાજી ઉપનામ કોનું હતું? એ ઉપનામ હતું રાજા ગોપાલચારીનું. પ્રશ્ન 61, ફાગવેલનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તો એ છે ખેડા જિલ્લામાં. પ્રશ્ન 62, નર્મદા ઘાટ કોની સમાધિ સ્થળ છે? તો એ છે ચીમનભાઈ પટેલની. પ્રશ્ન 63, દૂધધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે? તે આવેલ છે ભરૂચ જિલ્લામાં. હવે પ્રશ્ન 64 એમ છે કે સૂર્યપુર કયા શહેરનું પ્રાચીન નામ છે? એ છે સુરતનું. પ્રશ્ન 65, ગીતાંજલિ પુસ્તકના લેખક જણાવો. એ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 66, ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો એ સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે. પ્રશ્ન 67,
કમળો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે? તો એ યકૃત પર અસર કરે છે. પ્રશ્ન 68, સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 24મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 69, પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? એ ભરાય છે ગાંધીનગર ખાતે. પ્રશ્ન 70, ક્યોકનો મેળો ક્યાં ભરાય છે? તો એ ભરાય છે અરવલ્લીમાં. પ્રશ્ન 71, રોમન અંકમાં એલ એક્સ એટલે કેટલા થાય? એટલે થાય એલ એટલે 50 ને પાછળ એક્સ એટલે વધારેના 10, 50 ને 10 60 બરાબર. પ્રશ્ન 72, ખોટી બનાવટ કરવા બાબત આઈપીસીની કઈ કલમમાં છે? તો એ છે 28 નંબરની. પ્રશ્ન 73, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? તો એ કરી દુર્ગારામ મહેતાએ. પ્રશ્ન 74, 15 માર્ચ ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો છે વિશ્વ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 75, 108 મેડિકલ તો 1551 શા માટે? તો એ 108 છે આપણી ઇમરજન્સી માટે, આ છે કૃષિને લગતી છે 1551 બરાબર, કૃષિ માટે, કૃષિની મદદ માટે. પ્રશ્ન 76, હુલ્લડ માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે? તો એ છે કલમ 147માં. પ્રશ્ન 77, ભારતમાં નાણાકીય કટોકટી ક્યારે લાગી હતી? જવાબ છે આપણે ક્યારેય નહીં. પ્રશ્ન 78, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? એ છે ચોથા ભાગમાં. ચોથા ભાગમાં છે બરાબર. પ્રશ્ન 79, વિદેશી ઊંડિયામણ વિષય કઈ યાદીનો છે? તો એ છે સંઘ યાદીનો. પ્રશ્ન 80, પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? એ ઉદયમતીએ બંધાવેલી હતી. પ્રશ્ન 81, SEZનું પૂર્ણ નામ? તો એ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે એ ઓપ્શન આવશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. પ્રશ્ન 82, રાષ્ટ્રીય રમત કઈ દિવસે ઉજવવામાં આવે છે? તો ઉજવવામાં આવે છે 29મી ઓગસ્ટના રોજ. પ્રશ્ન 83, ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? તો એ 2008માં. પ્રશ્ન 84, કાચા ફળોને પાકવા માટે શાનો ઉપયોગ થાય છે? તો એ છે ઇથિલિનનો. પ્રશ્ન 85, કયા વાયરસથી હડકવાનો રોગ થાય છે? તો એ વાયરસ નામ છે રેબીસ. પ્રશ્ન 86, સ્કર્વી રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો એ વિટામિન સીની ઉણપથી થાય છે. પ્રશ્ન 87, એક પુરુષે એક સ્ત્રીને કહ્યું કે તમારા ભાઈની એકમાત્ર બહેન એ મારી માતા છે, તો તે પુરુષ એ સ્ત્રીનો શું થશે? તે થશે એમનો પુત્ર. પ્રશ્ન 88, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઉજવવામાં છે 22મી એપ્રિલના રોજ. પ્રશ્ન 89, હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી? તો એ થઈ હતી ચીનમાં. પ્રશ્ન 90, 3 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 2 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતા આવે તો કઈ સંખ્યા મળે છે? એ આપણે કહેવાનું છે, તેમાં આવે છે 989. જો 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે 999, એમાંથી 2 અંકની સૌથી નાની સંખ્યા.
એટલે કે બેંકની સૌથી નાની સંખ્યા દસ થયા, દસ બાદ કરી એટલે 989 આવી ગયા. પ્રશ્ન 91, આઈપીસીની કઈ કલમ મુજબ વ્યક્તિની હેરાફેરી કરવી એ ગુનો છે? કલમ 370માં એમ આપેલ છે. પ્રશ્ન 92, વલસાડ કઈ નદીને કિનારે વસેલું છે? તો એ વસેલું છે ઔરંગા નદી. પ્રશ્ન 93, પોટેટો રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ડીસામાં. પોટેટો એટલે બટેટાનું રિસર્ચ સેન્ટર, એ ડીસા ખાતે આવેલ છે. પ્રશ્ન 94, ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં છે નાણાકીયની? તો એ છે 110માં ખરડામાં. પ્રશ્ન 95, રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય છે? તો એ હોય છે 6 વર્ષ. પ્રશ્ન 96, ભારતીય બંધારણમાં રેલવે કઈ યાદીના વિષયમાં આવે છે? તે આવે છે સંઘ યાદીમાં. પ્રશ્ન 97, સરકારી તંત્રને જાહેર હેતુ માટે ફરજોનું પાલન કરવાની ફરજ પાડવા માટે ખાલી જગ્યા રીટ કરવામાં આવે છે? તો એ આવે છે પરમાનદેહ. પ્રશ્ન 98, સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે? તો એ આવેલ છે જામનગરમાં. પ્રશ્ન 99, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તેમાં હોય છે 7 ખેલાડીઓ. પ્રશ્ન 100, વાસ્કો દી ગામાનું જહાજ ભારતના કયા બંદર પર સૌપ્રથમ આવ્યું હતું? તે બંદર નામ છે કાલિકટ બંદર. તો આ હતા 100 MCQ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે લોકસેવક દળની, બરાબર. તો એના માટે અગત્યનું છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો.